નમસ્કાર મિત્રો, હું ધર્મેન્દ્ર મુજીદરા તમારું સ્વાગત કરું છું ગુજરાતી ચેસ ચેનલ, જેનું નામ છે ગુજરાતી ચેસ ઝોન. મિત્રો, આજે આપણે શીખીશું ટુર્નામેન્ટના રૂલ્સ શું હોય છે. ચેસ ટુર્નામેન્ટ રમવા જતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. તમારામાંથી ઘણા પ્લેયરો એવા છે કે જે લોકોએ ક્યારેય ટુર્નામેન્ટ રમી નહીં હોય, અને ઘણા લોકો રમી ચૂક્યા હશે, પરંતુ જે લોકો નથી રમ્યા એ લોકો માટે ખાસ આજે હું લઈને આવ્યો છું ટુર્નામેન્ટના નિયમો વિશેની જાણકારી. તો ચાલો સૌથી પહેલા આપણે જોઈશું કે ટુર્નામેન્ટ રમવા જતી વખતે શું શું વસ્તુ લઈ જવી તમારી સાથે. તો સૌથી પહેલા ચેસ કીટ, એટલે કે જે લોકલ ટુર્નામેન્ટમાં રમવામાં આવે છે તો લોકલ ટુર્નામેન્ટ વાળા ક્યારેય ચેસ કીટ આપતા નથી, તો એ માટે તમારે ચેસ સેટ લઈને જવો જરૂરી છે. પછી બીજું ચેસ ક્લોક, જો તમારી પાસે હોય તો લઈ જવી, કમ્પલસરી નથી ચેસ ક્લોક લઈ જવાની, કારણ કે ચેસ ક્લોક બહુ કોસ્ટલી આવે છે, 3,500 થી શરૂ થાય છે અને અલગ અલગ કિંમતની આવે છે, તો આપણે ચેસ ક્લોક ઉપર ભાર નહીં દઈએ. જો આપણી સગવડ હશે તો લઈ જઈશું, પરંતુ સ્ટેટ લેવલ કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં આપણે લઈ જવાની નથી હોતી, જેમાં ચેસ સેટ અને ચેસ ક્લોક બંને અરેન્જ કરેલા હોય છે. તો પછી એના પછી તમારે સાથે લઈ જવાનું રહે છે. જો બાળકો રમવા જાય છે તો બાળકોને પાણીની બહુ જરૂર પડે છે, તો પાણીની બોટલ એક બાળકોને આપી દેવી, અને સાથે સાથે એનર્જી માટે હળવો નાસ્તો કે ચોકલેટ પણ આપવું, જેથી કરીને રમતા રમતા જો એનર્જી ઓછી થાય તો બાળક એને ખાઈ અને આગળ ગેમ સારી રીતે બેસીને રમી શકે. તો સૌ પ્રથમ ટુર્નામેન્ટ હોલમાં તમે એન્ટર થાવ એટલે તમારે રિપોર્ટિંગ કરાવવાનું હોય છે, જેમાં તમારું નામ પેરિંગ લિસ્ટમાં છે કે નહીં એ ચેક કરવાનું હોય છે, ફી ભરવાની હોય છે કે ફી ઘણી ફેર એડવાન્સથી ભરી દીધી હોય તો તમારું નામ લિસ્ટમાં આવ્યું છે કે નહીં એ વિશે તમારે જોઈ લેવાનું હોય છે. એના પછી પેરિંગ આવશે, એટલે પેરિંગ આવે એટલે તમારી સામે કોણ રમવાનું છે અને કયા નંબરના ટેબલ પર તમારે રમવાનું છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે, અને ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલા તમારે એ ટેબલ પર જઈને વ્યવસ્થિત બેસી જવાનું હોય છે અને બધા પીસીસ ચેક કરી લેવાના હોય છે કે કોઈએ ખોટું ગોઠવ્યું છે કે નહીં, કે રાઈટ ગોઠવ્યું છે કે નથી, ક્વીન એના કલરમાં છે કે નથી, બિશપ નાઇટ એમની ઓરિજિનલ પોઝિશનમાં છે કે નહીં, આ બધા પીસીસ ચેક કરી લેવાના હોય છે. તો ચાલો હવે આપણે ટુર્નામેન્ટના નિયમો વિશે વાત કરીએ. તો સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે ટચ એન્ડ મૂવ. દોસ્તો, ટચ એન્ડ મૂવનો નિયમ એટલો અઘરો છે કે તમારે બહુ જ કાળજી રાખવી પડે છે, કે જેમાં સામેવાળાનો પીસ કે તમારો પીસ ટચ કરતા પહેલા તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે જો તમે તમારો કોઈ પીસ ટચ કર્યો તો તમારે એ પીસ કમ્પલસરી ચલાવવાનો હોય છે. સપોઝ મેં મારું આ પોન ટચ કર્યું છે તો હવે આ પોન સિવાય હું બીજું કશું જ નહીં ચલાવી શકું, એટલે ટચ એન્ડ મૂવના નિયમમાં તમે જે પીસ ટચ કરો છો એ પીસ ચલાવો કમ્પલસરી છે. બીજી વસ્તુ કે સપોઝ કોઈનો પીસ, ધારો કે આ પોઝિશન છે અને તમે સામેવાળાનો પીસ ટચ કરી લીધો અને તમારી ચાલ છે, તો તમારે આ પીસ જેનાથી પણ મળતો હશે એને મારવો પડશે, ભલે પછી તમારી ક્વીન તમારી જતી રહે. ધારો કે મેં ભૂલથી અપોનન્ટનો નાઇટ ટચ કરી લીધો છે અને એને હાથ અડી ગયો છે, તો હું એને એમ ના કહી શકું કે ભૂલથી હાથ અડી ગયો, મારે એને કમ્પલસરી હવે મારવો પડશે, કારણ કે એ મારી ચાલ છે અને મારે હવે એને ભલે મારી ક્વીન જાય તો પણ ક્વીન આપીને પણ નાઇટ મારવો કમ્પલસરી છે. એટલે ખાસ ધ્યાન રાખો દોસ્તો કે ટચ એન્ડ મૂવના નિયમમાં તમે સામેવાળાનો કોઈ પીસ ભૂલથી ટચ કરી લીધો તેને મારવો કમ્પલસરી છે. પછી ચેક હોય અને તમે કોઈ પીસ ટચ કરી લીધો તો ઇલીગલ મૂવ ગણાય જો એ ચેકમાં વચ્ચે ના આવતો હોય તો. ધારો કે હું ઉદાહરણ આપું છું તમને કે અહીં બ્લેકના રૂકે ચેક આપ્યો છે અને અહીંયા વ્હાઇટનો બિશપ આ જગ્યાએ છે, આપણે જોઈએ બિશપ ક્યાં, હા હવે વ્હાઇટના આ બ્લેકના રૂકે તમને ચેક આપ્યો છે અને તમે આ બિશપને ટચ કર્યો છે, તો હવે શું તમે કિંગ ચેક સેવ કરવો પડે. એ પ્રમાણે કિંગ જો ચલાવશો તો ઇલીગલ મૂવ થશે, કારણ કે તમે બિશપ ટચ કર્યો છે. હવે તમારે બિશપને કમ્પલસરી, બિશપ વચ્ચે આવતો હોય તેને મૂકવો જ પડે, અને મફતમાં ભલે બિશપ જાય પણ ટચ મૂવના રૂલ્સ પ્રમાણે બિશપ જ વચ્ચે નાખવો પડશે. તો આવી રીતે સામેવાળો પછી તમારો બિશપ મારી લેશે અને તમે ગેમ હારી જશો. તો ટચ ટુ મૂવના નિયમમાં તમે ખાસ કરીને ધ્યાન રાખજો, જો કોઈ તમારો પીસ ટચ કરો તો તમે એ પીસ ચલાવવા માટે મજબૂર થઈ જશો. હવે હું તમને એક ઉદાહરણ આપું છું કે મારી એક સ્ટુડન્ટ ટુર્નામેન્ટમાં રમેલી હતી અને એણે કયો પીસ ટચ કર્યો. એક એકચ્યુઅલીમાં
એન્ડ ગેમમાં એનું વિનિંગ પોઝિશન હતી, એ છોકરી જીતતી હતી અને જીતતી હતી છતાં પણ ટસ્ટુમુના નિયમમાં એને ભૂલ કરી અને પોતાનો વજીર ટચ કરી લીધો અને અપોનન્ટે જો ચેક આપ્યો હતો તો એ વખતે એને વજીર ટચ કરી લીધો અને એને એનો વજીર વચ્ચે નાખવો પડ્યો. આવી કોઈ પોઝિશન હતી જેમાં બ્લેકે અહીંયા ક્વીનથી ચેક આપ્યો હતો. હવે દોસ્તો તમે પોઝિશન જોઈ શકો છો, આમાં વ્હાઈટ ક્લિયરલી જીતે છે કારણ કે વ્હાઈટ પાસે ક્વીન છે અને ત્રણ પોન એક્સ્ટ્રા છે જેમાંથી એક પોન પ્રમોટ કરીને છેલ્લે જીતી શકશે, પરંતુ એણે ભૂલથી ક્વીન ટચ કરી લીધી. હવે ક્વીન વચ્ચે આવે છે, હા તો ક્વીન D5 પર ચેકની વચ્ચે આવે છે એટલે કમ્પલસરી એને ક્વીન મૂકવી પડી અને પછી સામેવાળીએ ક્વીન મારી લીધી અને પછી બ્લેક વિન થઈ ગયો એટલે વ્હાઈટ જીતું હતું, એની જગ્યાએ ટસ્ટુમુના નિયમ પ્રમાણે બ્લેક જીતી ગયો. તો આ તમારે બહુ જ કાળજી રાખવી પડશે. આ પોઝિશન ક્યારે થાય છે, જ્યારે એન્ડગેમ આવે અને ટાઈમ પ્રેશર હોય ત્યારે તમે ભૂલમાં પીસ ટચ કરી લો છો એટલે બહુ મોટું નુકસાન થાય છે. ચાલો હવે બીજો નિયમ જોઈએ. તો બીજો નિયમ એ છે કે બે ઇલીગલ મૂવ, તો તમે જો ગેમમાં બે વખત ઇલીગલ મૂવ કરશો, ભૂલથી ચેક હોય અને ચેક સેવ ના કર્યો અને બીજું કંઈ ચલાવી લીધું, તો તમારે એ બે ઇલીગલ મૂવમાં તમારી ગેમ લોસ થઈ જાય છે. એટલે તમે આખી ગેમ જીતેલી હોય તો પણ ઇલીગલ મૂવથી હારી જાઓ છો. પછી ધારો કે તમારે કોઈ વોશરૂમ જવું છે ચાલુ ગેમમાં, તો તમે તમારા ટાઈમમાં નહીં જઈ શકો. તમારો જો ટાઈમ ચાલુ હશે તો તમારે વિચારવું જ પડશે અને સામેવાળો જો વિચારતો હોય તો એને કહીને એના ટાઈમમાં તમે વોશરૂમ જઈ શકશો, એની પરવાનગી લેવી પડશે. તમારે એપોનન્ટને કહેવું પડશે કે હું વોશરૂમ જઉં છું અને એ સામેવાળો હા પાડશે એટલે તમે જઈ શકશો. પછી ચોથો નિયમ છે ઝીરો ટોલરન્સ. ઝીરો ટોલરન્સ એટલે મિત્રો કે તમારે ટુર્નામેન્ટમાં પહેલાથી એનાઉન્સ થાય છે. મોટાભાગના ઝીરો ટોલરન્સ લોકલ ટુર્નામેન્ટમાં નથી હોતા, પરંતુ નેશનલ ટુર્નામેન્ટ હોય કે ઇન્ટરનેશનલ હોય એમાં ઝીરો ટોલરન્સના રૂલ્સ પહેલાથી જાહેર કરે છે. એનો મતલબ શું છે? ઝીરો ટોલરન્સ એટલે કે આર્બિટર શરૂઆતમાં તમને કહી દે છે કે તમારી આ ટુર્નામેન્ટ ઝીરો ટોલરન્સ છે, એટલે જેવો 9 વાગ્યાનો રાઉન્ડ હોય અને તમે 9:01 હોલમાં પહોંચ્યા એટલે તમે લોસ થઈ જાઓ છો, તમને બેસવા નહીં દેવામાં આવે. એટલે તમે ટાઈમ સર એટલે કે ટાઈમના 5 મિનિટ કે 10 મિનિટ પહેલા ઓલવેઝ તમારા ટુર્નામેન્ટના ટેબલ ઉપર જઈને બેસી જવા ખાસ ધ્યાન રાખજો, એટલે ઝીરો ટોલરન્સ ક્યારેય લોસ ના થાય. પછી વોકઓવર ટાઈમ નક્કી કરવામાં આવે છે. વોકઓવર ટાઈમ એટલે ટુર્નામેન્ટ શરૂ થાય પહેલા આર્બિટર તમને કહી દે છે કે ભાઈ આ ટુર્નામેન્ટમાં બધા રાઉન્ડમાં આપણે 15 મિનિટનો વોકઓવર કે 20 મિનિટનો વોકઓવર રાખીશું. એટલે વોકઓવર ટાઈમ એટલે કે જો તમારો ઓપોનન્ટ તમારા વોકઓવર ટાઈમ દરમિયાન ના આવ્યો અને ટુર્નામેન્ટનો રાઉન્ડ સ્ટાર્ટ થઈ જાય ને પછી 15 મિનિટનો જો વોકઓવર ટાઈમ હોય અને એ 15 મિનિટની અંદર તમારો પ્લેયર હાજર ના થયો તો એ સામેવાળો હારી જાય છે. એટલે તમારો જો ટુર્નામેન્ટમાં તમને લેટ પડ્યા અને તમે વોકઓવર ટાઈમથી પણ મોડા જાઓ તો તમે હારી જાઓ છો. એ પણ એક ઝીરો ટોલરન્સ જેવું જ છે, પણ એમાં વોકઓવર ટાઈમ આપેલો છે. હવે આગળનો નિયમ છે 3 મૂવ રિપીટેશન ડ્રો. એટલે કે જ્યારે ગેમમાં 3 મૂવ રિપીટ થાય સેમ બંને પ્લેયરથી. હવે ધારો કે હું એક એક્ઝામ્પલ આપું છું. આ પોઝિશન છે અહીંયા અને બ્લેક અહીંયાથી ચેક આપે છે. વ્હાઇટ પાસે એક જ જગ્યા છે, બ્લેક બીજી મૂવ અહીંયા કરે છે, વ્હાઇટ પાછો અહીંયા આવે છે, બ્લેક ફરી રિપીટ કરે છે. આવી ત્રીજી વખત રિપીટ થાય અને તમે ત્રીજી મૂવ રિપીટ કર્યા પહેલા તમારે આર્બિટરને બોલાવવાનું હોય છે, કારણ કે ત્રીજી મૂવ થયા પછી આર્બિટરને બોલાવી શકાય નહીં. એટલે જ્યારે ડ્રોનો ક્લેમ કરવો હોય તો ત્રીજી મૂવ રિપીટ થાય પહેલા તમારે આર્બિટરને કહેવાનું છે કે હું આ ત્રીજી મૂવ કરીશ અને 3 વખત રિપીટ થશે એટલે 3 ટાઈમ્સ રિપીટેશન પૂરું થશે એટલે મને ડ્રો મળવી જોઈએ. તો આ પોઝિશનમાં 3rd મૂવ કર્યા પહેલા જ આર્બિટરને બોલાવજો. ખાસ કરીને ધ્યાન રાખજો કે 3 મૂવ રિપીટેશનની જો ડ્રો જોતી હોય તો તમારે 3rd મૂવ કર્યા પહેલા બાકી રાખવાની છે અને આર્બિટરને બોલાવવાનો છે. પછી જે હાથે તમે ગેમ રમો એ જ હાથે ચેસની ક્લોક દબાવવી કમ્પલસરી છે. તમે જમણા હાથે જો પીસ ચલાવતા હોય તો તમારે જમણા હાથે જ ક્લોક દબાવવી પડશે, નહીં તો ઇલીગલ ગણાશે. અને છેલ્લે ગેમ લખવાની કમ્પલસરી હોય જે ટુર્નામેન્ટમાં, એમાં તમારે ગેમ છેક સુધી લખવાની રહેશે. અને જો એ ગેમ લખેલી ક્યારે કામમાં આવશે કે જ્યારે તમારે કોઈ ડ્રોનો ક્લેમ કરવો હશે ત્યારે ગેમ લખેલી તમને કામમાં આવશે. તો મિત્રો સમજી ગયા આજે ટુર્નામેન્ટના મેં મોટા ભાગના
કે જનરલ જે રૂલ્સ છે મેં તમને કહી દીધા છે, આના પછી હજી ઘણા બધા એવા રૂલ્સ છે કે જે તમને ચાલુ ગેમમાં ટુર્નામેન્ટમાં રમતા રમતા જ ખબર પડશે, કારણ કે એઆઈસીએ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ફિડે આ લોકો દર વર્ષે નવા નવા નિયમો એડ કરતા જાય છે, કોઈ નિયમોમાં ફેરફાર થતો હોય છે, એટલે એ બધા નિયમો હું તમને કહી શકું એમ નથી, કારણ કે એ બદલાતા રહેતા હોય છે. થોડા થોડા ફેરફાર હોય તો પણ આપણે લેટેસ્ટમાં ગૂગલમાં સર્ચ કરીને તમે જાણી શકો છો. તો આટલા નિયમો તમે ધ્યાન રાખી અને ટુર્નામેન્ટ રમવા જાઓ એ પહેલા ખાસ કરીને આટલું ધ્યાન રાખજો અને સારી રીતે તમે ટુર્નામેન્ટ રમશો અને ટુર્નામેન્ટ રમવાની શરૂઆત કર્યા પહેલા તમારે 3 મિનિટ આંખો બંધ કરીને મેડિટેશન કરશો તો બધા મગજના વિચારો જતા રહેશે અને તમે પૂરેપૂરા ટુર્નામેન્ટમાં આવી જશો. તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે, પસંદ આવે તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન દબાવજો કે તમને મારા બધા વિડીયોની નોટિફિકેશન મળી જાય અને સ્ટેપ બાય સ્ટેપ તમને જોવા મળે, તમે ચેસમાં સારી રીતે આગળ વધી શકો. તો એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ગુજરાત, ફરી મળીશું મારા નવા વિડીયો માટે. ઓકે.